નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો અર્થસત્તા અને હું છું દીપક આસર બજેટની મોસમ આવી ગઈ છે સંસદના બજેટ સત્રની તારીખો પણ જાહેર થઈ ગઈ છે બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધન સાથે ઓગણત્રીસ જાન્યુઆરીએ થશે પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરવામાં આવશે પણ તમે સમજો છો એટલું સરળ આ વખતે બજેટ નહીં હોય કારણ કારણ એક જ છે કે આ વખતે કોરોના મહામારી ચાલી રહી છે કોવિડનો ખતરો તોડાઈ રહ્યો છે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ખૂબ જ જરૂરી છે સાંસદોએ કોવિડનો ટેસ્ટ પણ કરાવવો પડશે કેવી રીતે આ વખતે બજેટ રજૂ કરવામાં આવશે શું શું અરેન્જમેન્ટ કરવામાં આવી છે વગેરે ચર્ચા કરીશું આપણે આગળ હું તમને જણાવીશ કે બજેટનું ટુ ઝેડ શું છે પણ આ બધી જાણકારી મેળવતા પહેલાં તમે અમારો જો આ વિડીયો યુટ્યુબ ચેનલ પર જોઈ રહ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરો અને બેલ બટન દબાવવાનું ના ભૂલશો કારણ કે આવા નવા નવા વિડીયો તમને અમે જ્યારે અપલોડ કરીશું ત્યારે તેનું નોટિફિકેશન બેલ બટન દ્વારા જ મળશે અને અમારો આ વિડીયો તમે જો ફેસબુક પર જોઈ રહ્યા હો તો એને લાઇક કરો ફોલો કરો અને શેર કરો જેથી કરીને નવી નવી તરોતાજા માહિતી બીજા લોકોને પણ મળતી રહે સૌથી પહેલાં જાણીએ કે બજેટ સત્રમાં પાંચસો પિસ્તાલીસ સાંસદોને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કેવી રીતે બેસાડવામાં આવશે શું છે વ્યવસ્થા કારણ કે સૌથી મોટો સવાલ આ વખતે કોરોનાને લઈને છે કોરોના મહામારીના કારણે આ વખતે લોકસભા રાજ્યસભા અને સેન્ટ્રલ હોલ એમ ત્રણેય જગ્યાનો ઉપયોગ બજેટ સત્રમાં સાંસદોને બેસાડવા માટે કરવામાં આવશે હજુ ઉભા રો આટલાથી પૂરું નથી થતું સાંસદોને કદાચ ગેલેરીમાં પણ બેસાડવા પડે જો જગ્યા નહીં બચે તો સોશિયલ ડિસ્ટન્સિંગને લઈને અરેન્જમેન્ટ થઈ રહ્યું છે આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે લોકસભા રાજ્યસભાના હોલ એટલા વિશાળ નથી કે બધા સાંસદોને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસાડી શકાય લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના જણાવ્યા મુજબ રાજ્યસભાની બેઠક સવારે નવથી બપોરે બે વાગ્યા સુધી ચાલશે અને લોકસભાની બેઠક સાંજે ચારથી નવ વાગ્યા દરમિયાન ચાલવાની છે આ દરમિયાન બંને સદનમાં પ્રશ્નકાળ અને શૂન્યકાળ પણ હશે આટલું જ નહીં કોરોનાને લીધે દરેક સાંસદનો આર ટી ટેસ્ટ પણ થવાનો છે જોકે તેનું એરેન્જમેન્ટ સાંસદોના ઘરે જ કરવામાં આવશે હવે વાત કરીએ બજેટ સત્રની શું હોય છે બજેટ સત્ર હું તમને ડિટેલમાં આજે જણાવીશ વેલ સામાન્ય રીતે ભારતની સંસદીય વ્યવસ્થામાં ત્રણ વખત સંસદનું સત્ર બોલાવાની પરંપરા છે મોન્સૂન સત્ર શીતકાલીન એટલે કે વિન્ટર અને એક છે બજેટ સત્ર હવે આગળ આપણે જાણીએ કે કઈ કઈ રીતે હોય છે કારણ કે મોન્સૂન અને શીતકાલીન સત્ર તો આપણે સમજી ગયા કે ભાઈ વરસાદના સમયે અને શિયાળામાં આ બે સત્ર બોલાવવામાં આવે છે તો ત્રીજું સત્ર બજેટ સત્ર ક્યારે બોલાવવામાં આવે છે વેલ બજેટ સત્રના જે મહિનાઓ છે એ હંમેશા વર્ષની શરૂઆતના હોય છે એકચ્યુઅલી બજેટ સત્ર વર્ષની સૌથી પહેલું સત્ર કહેવાય છે આ સત્ર બજેટ ફેશ કરવાની સાથે સાથે તેના પર ચર્ચાને લઈને છે કે એપ્રિલ મે માસ સુધી ચાલતું રહે છે દેશનું બજેટ હોય ત્યારે એક શબ્દ આવે છે વોટ ઓન અકાઉન્ટ હવે આ શબ્દ શું છે એ પણ આગળ જાણી લો કારણ કે હું તમને બજેટના એક એક પાસા વિશે જણાવી રહ્યો છું હવે સૌથી પહેલાં જાણીએ વોટ ઓન અકાઉન્ટ વેલ બજેટ સત્રના પહેલા ભાગમાં બજેટ પરની જે શરૂઆતી ચર્ચા થાય છે સાથે સાથે રજૂ કરવામાં આવે છે વોટ ઓન અકાઉન્ટ અને વોટ ઓન અકાઉન્ટને પસાર પણ કરવામાં આવે છે વોટ ઓન અકાઉન્ટનો સીધો અને સરળ મતલબ એવો છે કે નવું બજેટ પાસ ન થાય અને જે મહિનાઓ નીકળવાના છે પ્રોસેસમાં ત્યાં સુધી દેશને ચલાવવા માટે સરકાર પાસે પૈસાની વ્યવસ્થા કરવી પડે છે જી હા બજેટ રજૂ થવાથી લઈને બજેટ પાસ થાય ત્યાં સુધી પ્રોસેસ જટિલ હોય છે લાંબી હોય છે એપ્રિલ મે મહિનો ત્યાં સુધી આવી જાય છે ત્યાં સુધી દેશને કેવી રીતે ચલાવો માટે સરકારને એક માળખું આપવામાં આવે છે એક લિમિટ આપવામાં આવે છે એક પૈસાની જોગવાઈ કરવામાં આવે છે પરિણામે આ અવધિ દરમિયાન બજેટ વખતે જ વોટ ઓન એકાઉન્ટ દ્વારા ખર્ચની વ્યવસ્થા નક્કી કરવામાં આવે છે બજેટ સત્રમાં હવે નેક્સ્ટ લેવલ પર જઈએ કે બજેટ સત્રમાં અવકાશ શું હોય છે જી હા બ્રેક કેમ આપવામાં આવે છે બજેટ રજૂ થઈ ગયા પછી એક બ્રેક લેવામાં આવે છે બજેટ રજૂ કર્યા પછી બેથી ત્રણ વીકનો અવકાશ એટલે કે બ્રેક લેવામાં આવે છે આ વખતે પણ બજેટનું પહેલું ચરણ ઓગણત્રીસ જાન્યુઆરીથી પંદર ફેબ્રુઆરી દરમિયાન યોજાશે એ પછી આવશે એક બ્રેક જેની હું વાત કરી રહ્યો છું આપણને સવાલ થાય કે બજેટ રજૂ કર્યા પછી અચાનક બ્રેક કેમ વેલ તેનું પણ ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે હું તમને જણાવું છું એકચ્યુઅલી બજેટમાં વિવિધ મંત્રાલયો અને વિભાગો માટે પૈસાની ફાળવણી કરવામાં આવે છે અને એ પૈસાની ફાળવણી કર્યા પછી વિવિધ વિભાગો માટે બનેલી સંસદીય સમિતિને તે રિવ્યૂ માટે આપવામાં આવે છે સંસદીય સમિતિમાં સત્તા પક્ષ અને વિરોધ પક્ષના સાંસદો પણ હોય છે બજેટમાં ફાળવાયેલા નાણાં પૂરતા છે કે નહીં તેનું દરેક વિભાગની સંસદીય સમિતિઓ રિવ્યૂ કરે છે સંસદીય સમિતિઓ પોતાના સુઝાઓ આપે છે પોતાના પ્રસ્તાવ તૈયાર કરે છે હવે જે આ સમયગાળો છે આ સમયગાળા માટે જ આ બ્રેક કે અવકાશ લેવો જરૂરી હોય છે બ્રેક પછી બજેટ સત્રનું બીજું ચરણ શરૂ થાય છે ત્યારે વિવિધ પ્રસ્તાવો સાથે સમિતિઓ પોતાના સુજાઓ પણ લઈને આવે છે અને તેના પર ધ્યાન આપવું સરકારની ડ્યુટી છે ફરજ છે સરકારને યોગ્ય લાગે તો સમિતિઓના પ્રસ્તાવ અને સુજાઓ પર બજેટમાં નાનો મોટો સુધારો પણ કરી શકે છે આ બધી પ્રક્રિયા અને વિવિધ બહેસબાજી બાદ બજેટ પ્રસ્તાવો પર વોટિંગ કરવામાં આવે છે આ હોય છે આખી પ્રોસેસ આ વોટિંગમાં બજેટ પાસ થયા પછી બજેટ સત્રને સમાપ્ત કરવામાં આવે છે પણ આ દરમિયાન બીજું શું શું થાય છે આટલાથી કંઈ બજેટ સત્ર પતી નથી જતું અંદર બીજી ઘણી બધી પ્રોસેસ થાય છે એ શું હોય છે એ પણ હું તમને આજે જણાવીશ આજે તમને બજેટનું એ ટુ જેડ હું જણાવીશ જેથી કરીને તમને પણ ખબર પડે કે ખરેખર આ પ્રોસેસ કેવી રીતે ચાલે છે સૌથી પહેલા વાત કરીએ કટ પ્રપોઝલની કપાત પ્રસ્તાવની કપાત પ્રસ્તાવ શું હોય છે બજેટમાં બજેટ રજૂ થયા પછી કોઈ દળ કે સાંસદ બજેટના કોઈ પ્રસ્તાવથી અસંતુષ્ટ હોય તો લોકસભા અધ્યક્ષ અથવા તો પીઠાધીન જે બી અધિકારી હોય છે તેમની મંજૂરીથી કપાત પ્રસ્તાવને રજૂ કરે છે કપાત પ્રસ્તાવ પણ ત્રણ પ્રકારના હોય છે સૌથી પહેલો પ્રસ્તાવ છે નીતિગત કપાત પ્રસ્તાવ વેલ આ પ્રસ્તાવનો હેતુ બજેટમાં જે દર્શાવવામાં આવેલી સરકારની નીતિઓ સામે અસહમતિ પ્રગટ કરવાનો હોય છે અને કોઈ પણ સાંસદ કે દળ આ પ્રસ્તાવ લાવીને કરી શકે છે બીજો છે આર્થિક કપાત પ્રસ્તાવ આર્થિક કપાત પ્રસ્તાવમાં સરકારની નીતિઓ સામે નહીં પણ બજેટમાં દર્શાવેલી જે નાણાંની જોગવાઈ છે તેની સામે અસંમતિ પ્રગટ કરવી હોય તો આ પ્રસ્તાવ લાવવામાં આવે છે કોઈ પણ દળ કે સાંસદ આ પ્રસ્તાવ લાવી શકે છે અને ત્રીજો છેલ્લો પ્રસ્તાવ છે ટોકન કપાત પ્રસ્તાવ વેલ આ શું હોય છે આ પ્રસ્તાવ ફક્ત ને ફક્ત વિરોધ કરવા માટે જ હોય છે એવું સમજી લેજો મતલબ કે બજેટમાં અપાયેલા અનુદાનમાં નાટો મોટો ફેરફાર કરાવવા માટે આ પ્રસ્તાવ લાવવામાં આવે છે પણ વિરોધનો સૂર વધારે હોય છે હવે એવું સમજીએ કે બજેટમાં પ્રશ્નકાળ શું હોય છે તમે સાંભળ્યું હશે પ્રશ્નકાળ પ્રશ્નકાળ ખરેખર હોય છે શું પ્રશ્નકાળ દરમિયાન સાંસદો સરકારને વહીવટી કે અન્ય મામલે સવાલો પૂછી શકે છે આ સવાલના જવાબ સંબંધિત વિભાગના મંત્રીઓએ આપવા પડે છે આ વ્યવસ્થાની શરૂઆત અઢારસો ને બાણુંમાં છેક અઢારસો ને બાણુંમાં ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ હેઠળ કરવામાં આવી હતી એ વખતે સાંસદો સવાલ પૂછી શકતા હતા પણ જવાબથી સંતોષ ન મળે તો સપ્લિમેન્ટરી સવાલ નહોતા પૂછી શકતા જી હા સપ્લિમેન્ટરી સવાલ તો ક્યારથી આવ્યું વેલ ઓગણીસો નવમાં મિન્ટો સુધાર પછી સદસ્યો પૂરક પ્રશ્નો પૂછી શકે તેવો સુધાર કરવામાં આવ્યો હતો અને છેલ્લે સમજીએ કે ઝીરો અવર એટલે કે શૂન્યકાળ સંસદમાં શું હોય છે બજેટ વખતે વેલ આગળ હું તમને જણાવું છું ભારતીય સંસદમાં શૂન્યકાળની શરૂઆત છેક ઓગણીસો ને સાઠના દાયકામાં થઈ હતી શૂન્યકાળનો હેતુ સાંસદો તાત્કાલિક જાહેર મહત્ત્વના મુદ્દા ઉઠાવી શકે તે માટે લાવવામાં આવ્યો હતો આ માટે સાંસદોએ પોતાના પ્રશ્નો સવારે દસ વાગ્યા સુધીમાં સંસદના બંને સદનમાં લાગેલા ડ્રોપબોક્સમાં નાખવાના હોય છે દરરોજ વીસ પ્રશ્નોને લોટરી સિસ્ટમથી ડ્રોપબોક્સમાંથી કાઢવામાં આવે છે અને જે સાંસદનો પ્રશ્ન હોય તેને પૂછવા માટે મંજૂરી આપવામાં આવે છે તે સદનમાં જઈને પ્રશ્ન પૂછી શકે છે આ વ્યવસ્થા માટે દિવસે બાર વાગ્યાથી એક વાગ્યા સુધીનો એક કલાક ફાળવવામાં આવે છે નિર્ધારિત કરવામાં આવ્યો છે અલબત્ત પીઠાધીન કે જે કોઈ અધિકારી છે જેને જેના પાવર્સમાં છે તે આ શૂન્યકાળમાં જે અવધિ હોય છે તે વધારી પણ શકે છે પણ પરંપરા એવી છે કે એક કલાક માટેનો આ સમયગાળો ફાળવવામાં આવ્યો છે હવે છેલ્લે છેલ્લે એ પણ સમજી લો કે આ શૂન્યકાળ શબ્દ ક્યાંથી આવ્યો વેલ આ વ્યવસ્થા દિવસે બાર વાગ્યે શરૂ થાય છે બપોરે બાર વાગ્યાનો આ ટાઈમ રાખવામાં આવ્યો છે એ પછી ઘડિયાળના કાંટા જીરો જીરો પર પહોંચી જતા હોય છે પરિણામે આ જે એક વ્યવસ્થા ઊભી કરાઈ છે એક કલાકની તેને શૂન્યકાળનું નામ આપવામાં આવે છે શૂન્યકાળ તરીકે ઓળખવામાં આવે છે અલબત્ત વિશેષ પરિસ્થિતિઓમાં આ સમયમાં ફેરફાર કરી શકાય છે આ વખતે જ બજેટ સત્રમાં લોકસભાનો સમય સાંજે ચારથી નવનો નિર્ધારિત કરવામાં આવે છે મતલબ કે આ વખતે જે શૂન્યકાળ છે તેની પરંપરા તૂટશે અને તેના સમયમાં ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે તમને અમારા વિડીયો કેટલો ઇન્ફોર્મેટિવ લાગ્યો જો તમે આ વિડીયોથી ખુશ હો સંતુષ્ટ હો તો કમેન્ટ જરૂર કરજો અને અમને પ્રોત્સાહન આપજો ધન્યવાદ તમે અમારા આ ને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઈક કરો વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટ ને વિઝિટ કરવાનું ભૂલશો નહીં